સૌરાષ્ટ્રના પેટાળમાં પાંગરેલા જામકંડોળા નગરની આ વાત છે નાના પણ સુખથી રહેતા આ નગરમાં અઢારે વરણ આનંદથી રહે છે પરંપરાગત ખેતી અને પોતાના બાપ દાદાના નાના મોટા ધંધા રોજગારથી પોતાનું પેટયું રડતી પ્રજા સુખ અને શાંતિથી રહે છે યુવાન વિઠ્ઠલભાઈ રાજનીતિમાં આવ્યાને ઠીક ઠીક સમય થઈ ગયો છે એમના આગમનથી વિસ્તારમાં ચાલતી નાની મોટી લુખાગીરીનો મૃત્યુઘંટ વાગી ચૂક્યો છે પ્રજાલક્ષી કામોથી એમની લોકચાહના રાત દિવસ વધતી ચાલી છે નાના મોટા સૌ કોઈ ભાત ભાતના પ્રશ્ન લઈને એમને આંગણે આવે છે આવેલા સૌ પોતાના પ્રશ્નનું નિરાકરણ લઈને જાય છે વિઠ્ઠલભાઈની કાર્યશૈલી જ એવી કે અઘરામાં અઘરા લાગતા પ્રશ્ન પણ ચપટીમાં ઉકલી જાય છે વિઠ્ઠલભાઈની એક બીજી મોટી ખાસિયત હતી કે બધું જ જોઈ શકતા અને સહન કરી શકતા પણ ગરીબનું દુઃખ નહોતા જોઈ શકતા ગરીબને દુઃખી જોતા જ એમને તરત કીડિયું ચડે જામ કંડોરણામાં હીરાભાઈ પિત્બરભાઈ અમરેલીયાનો પરિવાર રહે પેઢીઓથી બાલદાડી કરવાનો એમનો વ્યવસાય કંડોરણાના પટેલ ચોકમાં રોડના કાંઠે આ પરિવારની નાનકડી દુકાન જેવી કેબિન પરિવારની આવકનું એકમાત્ર સાધન એટલે બાલદાઢીની આ પચાસ વર્ષ જૂની કેબિન હીરાભાઈ પોતે અને પોતાના બે સંતાનો જગદીશભાઈ અને જસવંતભાઈ નાનકડી એવી કેબિનમાં બાલદાઢીનું કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે વિઠ્ઠલભાઈ પોતે કાયમ અહીં બાલદાડી ઘરાવે પછી તો સમય જતાં વિઠ્ઠલભાઈ અને હીરાભાઈને મિત્રતા બંધાઈ ગયેલી ઘરાકી ખાસ ન રહેવાથી માંડ માંડ ઘર ચાલે એવી પરિસ્થિતિમાં હીરાભાઈ પોતાનું ગાડું ગબડાવતા હતા એક બાજુ આવક ઓછી અને બીજી બાજુ ઘર અને વ્યવહાર ચલાવવાની કપરી જવાબદારીથી હીરાભાઈ ભારે આર્થિક સંકળામણ અનુભવે હીરાભાઈની આવી વિકટ પરિસ્થિતિ વિઠ્ઠલભાઈની નજરથી અજાણ રે તો જ નવાય એમની અનુભવી આંખોને ખ્યાલ આવી ગયેલો કે હીરાભાઈની સ્થિતિ સારી નથી એટલે એક દિવસ બાલધાટી કરાવતા જ એમણે વાત ઉચ્ચારી હીરાભાઈ હમણાં કંઈક મૂંઝવણમાં હો એવું મને લાગે છે જે હોય એ મને કહી દો તો ખબર પડે દુઃખ વહેંચવાથી ઘટે છે જે હોય એ મને કહો દુકાન હાલતી નથી આવક કરતાં જાવક વધી જાય છે ગુજરાન ચલાવવું કાઠું પડે છે બાર સાંધવું ત્યાં તેર તૂટે છે ભેગું નથી થતું બસ એ એક જ ચિંતાથી જીવ ઉસાટ મારીએ છે હમ વિઠ્ઠલભાઈએ ટૂંકાંક્ષરી જવાબ આપ્યો એમનું મગજ કંઈક જુદું વિચારી રહ્યું હતું બે દીકરા અને એક બાપ એમ અમે ત્રણ મથીએ છીએ પણ પૂરું નથી પડતું સાંજ પડતાં તાવડી તેર વાના માંગતી ઊભી જ હોય શું કરીએ થઈ પડશે બધું ઉપાધિ બહુ ન કરવી હા એ તો હરીની ઈચ્છા હશે એમ થશે એમની મરજી હશે તો ગમે ત્યાંથી ગોઠવણ થશે થોડી વારમાં બાલદાડી પૂરી થતાં વિઠ્ઠલભાઈ પૈસા ચૂકવીને વિદાય થયા હીરાભાઈ અને એના બંને દીકરા ઘરાકની વાટ જોઈને બેસી રહ્યા સાંજ સુધીમાં આવેલા એકલ દોકલ ઘરાકને નિપટાવીને ત્રણેય ઘેર ગયા સાંજે જમી પરવારી ત્રણેય ફળિયામાં બેઠા ખાસ વકરો ન થતાં કોઈના ચહેરા ઉપર નૂર નહોતું એટલામાં વિઠ્ઠલભાઈનું આગમન થયું અચાનક વિઠ્ઠલભાઈને આવેલા જોઈ ત્રણેય બાપ દીકરો આવકારો આપતા ઊભા થઈ ગયા આવો આવો વિઠ્ઠલભાઈ બેહો બેહો સબળ અત્યારે આવું થયું સા પાણી પીશો ને હીરાભાઈના શબ્દોમાં ઉમળકો સ્પષ્ટ ડોકાતો હતો બેસવું નથી હીરાભાઈ કાલથી તમારે છાત્રાલયમાં પટ્ટાવાળા તરીકે નોકરીએ હાજર થવાનું છે પરિવાર કંઈ સમજીએ એ પહેલાં આટલું બોલી અને હીરાબાઈ વધુ આગ્રહ કરે એ પહેલાં વિઠ્ઠલભાઈ વિદાય થયા થોડીવાર પછી અમરેલીયા પરિવારની આંખોમાં હર્ષના આંસુ તગતગી રહ્યા હતા સવારે માતાજીને દીવાબત્તી કરીને પગે લાગી હીરાભાઈએ નોકરી ચાલુ કરી દીધી નાના માણસ સાથે મોટા માણસે નિભાવેલી મિત્રતાથી હીરાભાઈનો પરિવાર ખુશખુશાલ હતો પણ વિઠ્ઠલભાઈને આટલી વાતથી હજી સંતોષ નહોતો એમનું મન હજુ કંઈક વિચારી રહ્યું હતું એ હવે સમયની રાહ જોઈ રહ્યા હતા સમય જતાં જે જગ્યાએ હીરાભાઈની દુકાન હતી એની બાજુનું રોડનું કાઠાનું જૂનું મકાન વિઠ્ઠલભાઈએ બંગલો બનાવવા માટે ખરીદી લીધું જૂનો કાટમાળ કાઢી પ્લોટની જગ્યા ખુલ્લી કરી અને ટૂંક સમયમાં જ પ્લાન મુજબ વિઠ્ઠલભાઈએ અહીં આલિશાન બંગલો બનાવવાનું કામ આદરી દીધું રોડના કાંઠે આવેલી કેબિન જેવી દુકાન બંગલાની શોભામાં રૂપ સાબિત થઈ રહી હતી હીરાભાઈ અને એમનો પરિવાર વિઠ્ઠલભાઈના મકાનના પાયા ખોદાણની વાતથી વાકેફ હતો એટલે એમણે જાતે જ નક્કી કર્યું કે આપણે આ કેબિન અહીંથી હટાવી લેવી આમે પોતાની માલિકીની જગ્યા તો હતી જ નહીં અને વિઠ્ઠલભાઈ આવડું મોટું મકાન બનાવતા હોય ત્યારે એ કહે એ પહેલાં જ કેબિન હટાવી લેવી જોઈએ એટલે ત્રણેય બાપ દીકરાએ દુકાન હટાવવાનું નક્કી કરી લીધું દુકાન હટાવવાની હીરાભાઈની વાતની વિઠ્ઠલભાઈને ખબર મળતાં જ એમણે પટેલ ચોક તરફ પગ ઉપાડ્યા જસવંત અને જગદીશ એમને આવકારો આપે એ પહેલાં જ વિઠ્ઠલભાઈ બોલી ઉઠા ભાઈ જગદીશ દુકાન કેદી હટાવવાના છો બસ આજકાલમાં જ સાહેબ કોના કહેવાથી હટાવવાનું નક્કી કર્યું છે સાહેબ કોઈએ કીધું નથી પણ અહીંયા હવે તમારો બંગલો બનવાનો છે ને તમને નડેને હવે આવડા મોટા બંગલા પાસે હવે અમારી જૂની કેબિન તમને નડતર રૂપ થશે અને આ જગ્યા અમારી તો છે નહીં ઠીક છે આટલા વર્ષ અમને અહીં કેબિન ચલાવવા મળી હવે અમારે એને હટાવી લેવી જોઈએ સાહેબ બંગલાની શોભા જોખમાય એવું અમારાથી ન કરાય અને આમે કેબિન ખાસ કંઈ ચાલતી પણ નથી બીજે ક્યાંક નાની મોટી દુકાન લઈને ધંધો કરી લેશું વિઠ્ઠલભાઈ નાના માણસની ખાનદાની અને ખુમારીને થોડીવાર થાકી રહ્યા પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યા કાન ખોલીને સાંભળ જગદીશ આ દુકાન અહીં જ રહેશે નાના અને ગરીબ માણસની દુકાન હટાવી ને મારે મારા બંગલાની શોભા નથી વધારવી કોઈના પેટ ઉપર પાટું મારવું સૌથી મોટું પાપ ગણાય એ પાપ મારે નથી લેવાનું કોઈને રોટલો આપવાનો હોય કે જૂટવવાનો હોય મને સમજાવતું તમ તમારે દુકાન ચલાવો અને સુખેથી રોટલો રડો હું જીવીશ ત્યાં સુધી આ કેબિન કોઈને નહીં હટાવે હવે આ કેબિન જ મારા બંગલાની શોભા બની રહેશે પણ પણ સાહેબ જસવંત અને જગદીશ વધુ બોલે એ પહેલાં વિઠ્ઠલભાઈએ ત્યાંથી ચાલતી વગડી તેદી રાતે વિઠ્ઠલભાઈને ઊંઘ ન આવી આમે દુકાન ખાસ કંઈ ચાલતી પણ નથી જગદીશના આ શબ્દ એમના કાનના પડદા ઉપર પડઘાઈ રહ્યા એમના મને આખી રાત ઉધા મા થોડા દિવસ પછી વિઠ્ઠલભાઈએ કંડોળના છાત્રાલયમાં જ એ એક દુકાન બનાવી નાખી એ સમયે છાત્રાલયમાં રહીને અંદાજે ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા આ ચાર હજાર વિદ્યાર્થીઓના બાલદાઢીનું કામ વિઠ્ઠલભાઈએ અમરેલીયા પરિવારને સોંપી દીધું દસ રૂપિયામાં કપાતા વાળ આ પરિવાર પાંચ રૂપિયામાં ખુશીથી કાપી આપતો હતો બંને તરફે ફાયદો જ ફાયદો ચાર હજાર ગ્રાહક સીધા જ મળતા અમરેલીયા પરિવારને ખૂબ જ આર્થિક લાભ થયો અને સામા પક્ષે વિદ્યાર્થીઓને પણ પાંચ રૂપિયાની બચત થતાં અને કેમ્પસમાં જ વાળ કપાવવાની સુવિધા મળતા તેઓ પણ ખુશ થયા વિઠ્ઠલભાઈની હમદર્દી અને કોઠા સૂજના કારણે એક પરિવાર નભી ગયો સમય જતાં હીરાભાઈનું અવસાન થયું એટલે વિઠ્ઠલભાઈએ હીરાભાઈના નાના દીકરા જસવંતને એ જ જગ્યાએ પટ્ટાવાળાની નોકરીએ રાખી પુનઃ પરિવારને સાચવી લીધો વધુ એક વખત પરિવારની વહારે આવેલા વિઠ્ઠલભાઈનો પ્રેમ અમરેલીયા પરિવારને ભીંજવી ગયો ગદગદ પરિવાર વિઠ્ઠલભાઈના અવિરત પ્રેમ સામે નતમસ્તક બની ગયો આજે હીરાભાઈ નથી વિઠ્ઠલભાઈએ પણ હમણાં વિદાય લીધી છે પણ આવકના સાધન સમી હીરાભાઈની કેબિન વિઠ્ઠલભાઈના બંગલાની શોભા વધારતી આજે પણ એ જ જગ્યાએ અડીખમ ઊભી છે હીરાભાઈનો મોટો દીકરો જગદીશ ત્યાં બાલદાઢીનું કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે વિઠ્ઠલભાઈએ આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે સમગ્ર અમરેલીયા પરિવાર એની આંખોમાં હતું એટલું પાણી વહાવી ચોધાર આંસુએ રડ્યો હતો કારણ કે હિબકે ચડેલા આ પરિવારનો લાડ ખજાનો લૂંટાઈ ગયો હતો આજે પણ આ પરિવારની આંખો વિઠ્ઠલભાઈનું નામ સાંભળતા જ ડબડબ થઈ જાય છે